राजकोट भાજપમાં પત્રિકા કાંડ બાદ હવે કવિતા કાંડ સામે આવ્યો છે। ભાજપના કાર્યકરો અને આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કવિતા ફરતી થઈ છે, જે કવિતામાં મુખર્જી અને દીનદયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કવિતાથી શહેરનું રાજકારણ ગરમાયું છે। રાજકોટ શહેર ભાજપમાં અસંતોષનો બળાપો કવિતા રૂપે પ્રગટ થયો છે। કવિતામાં જી હજુરિયા અને સગાવાદને પ્રોત્સાહન આપતું હોવાનો ઉલ્લેખ કરાયો છે। ભ્રષ્ટાચારના આક્ષેપો થયા બાદ જે શિક્ષણ સમિતિમાંથી બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, તે શિક્ષણ સમિતિના સભ્યોનો પણ વાયરલ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કવિતામાં કહેવામાં આવ્યું છે કે સમિતિમાં હાલ તો ભ્રષ્ટાચારી હતા, સાબિત થઈ ગયું કે સંગઠનની આવી એટલે સ્વચ્છ થઈ ગયા। સાથે જ મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ કવિતા રૂપે વ્યક્ત કરવામાં આવી છે। આ કવિતા મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની ક્યાંક ને ક્યાંક લાગણી દુભાઈ હશે। ભારતીય જનતા પાર્ટીનું ફલક બહુ મોટા પ્રમાણમાં છે। આખા દેશમાં પ્રસરાયેલી આ ભારતીય જનતા પાર્ટી છે, હજારો લાખો કાર્યકર્તા છે। આટલી વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય એ સ્વાભાવિક છે, પરંતુ સાચા કાર્યકર સારા કાર્યકરની લાગણીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ નોંધ લેતી હોય છે। આજે સવારે વર્તમાન પત્રના માધ્યમથી આ કવિતા મેં વાંચી છે, એવું ચોક્કસ કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ સનિષ્ઠ સ્વયંસેવક કાર્યકર્તા જેને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કર્યું હશે એની લાગણી ચોક્કસ દુભાણી હશે એવું માનું છું। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નારાજ હોઈ શકે પણ નિરાશ ક્યારે હોઈ ન શકે। એમને એમની લાગણી વ્યક્ત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે, એ બાબતમાં ચોક્કસ ગંભીરતાપૂર્વક વિચારણા પણ કરવામાં આવશે। પણ એવું ચોક્કસ કહીશ કે હજારો લાખો કાર્યકર્તાઓને બનેલી આ ભારતીય જનતા પાર્ટી બલિદાન અને તપથી ઊભી થયેલી પાર્ટી, અનેક લોકોએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે ત્યારે આ પાર્ટીનું સર્જન થયું છે। એટલે દરેક કાર્યકર્તાને ચોક્કસપણે ન્યાય ન આપી શકાય, જે કાર્યકર્તાને અન્યાય થયો હશે એમને ચોક્કસ અમને મળવા આવશે, તો એમાં અમારા માટે ખુલ્લું મનથી અમે એમને ચોક્કસ ચર્ચા માટે આવકાર આપશું, આમંત્રણ આપશું, એમની સાથે ચર્ચા પણ કરશું અને ભવિષ્યની અંદર કોઈ કાર્યકર્તાને અન્યાય ન થાય એનું ધ્યાન પણ રાખશું। તે રોષ હોય પણ એમની અમારી સાથેની લાગણી હંમેશા જોડાયેલી જ રહે। પરિવારની અંદર પણ ક્યારેક નાનું મોટું મનદુઃખ થતું હોય તો ભારતીય જનતા પાર્ટી તો આવડો મોટો પરિવાર છે, એટલે કોઈ કાર્યકર્તાની લાગણી ચોક્કસ દુભાણી હશે એવું મારું માનવું છે। પણ એ કાર્યકર્તાને અમે ચોક્કસ અમારી સામે આવશે અને અમને મળશે તો અમે ચોક્કસ ખુલ્લા મનથી એમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ।